રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 350 જેટલી વિવિધ જાણીતી વ્યક્તિઓના ઇન્ટરવ્યુ પણ કર્યા છે. સામાન્ય ક્ષેત્રે પણ તેમનું પ્રદાન અનન્ય છે. સુરતની ફેમિલી કોર્ટમાં કાઉન્સિલર તરીકે જેતુભાઈ છેલ્લા 2 વર્ષથી પોતાની માનદ સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અહીં અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થાના સભ્ય છે. બેટી બચાવો બેટી પઢાઓ બાઇકિંગ મિટ સંસ્થાના પણ તેઓ સભ્ય છે. તેમના ગોરા સમાજ તંજીમ નિકા કમિટીના મેમ્બર અને મુસ્લિમ રાઇટર્સ એકેડમીના સભ્ય તરીકે પણ તેઓ નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા છે. ઉજાસ મેગેઝિનના આ એવોર્ડ પ્રસંગે ફરી એકવાર તાળીઓથી તેમને વધાવી છે. હવે ગુજરાતના ખૂબ જ જાણીતા પત્રકાર શ્રી નરેશભાઈ વરિયાને હું અહીં સ્ટેજ પર પધારવા વિનંતી કરું છું. શ્રી નરેશભાઈ વરિયા સુરતના પત્રકારત્વ ક્ષેત્રમાં ખૂબ જ જાણીતું નામ છે. ગુજરાત મેગેઝિનના પૂર્વ સંપાદક અને સંઘર્ષના તબક્કામાં ઉજાસને સાથ આપનાર શ્રી નરેશભાઈ વરિયા મૂળ અમરેલી જિલ્લાના ખાંભાના રહેવાસી અને સુરતને કર્મભૂમિ બનાવી પત્રકારત્વ ક્ષેત્રમાં ગુજરાતના જાણીતા દૈનિક વર્તમાન પત્ર સંસ્કારમાં છેલ્લા 20 વર્ષથી ચીફ એડિટર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાતની અને ભારતની વિવિધ ન્યૂઝ ચેનલો રાજકીય વિશ્લેષક તરીકે જાણીતા નરેશભાઈ 1100થી વધારે વિવિધ પ્રકારના લેખો તેમના પ્રકાશિત થયા છે. પોતાના સમાજમાં સામાજિક કાર્ય માટે સતત આગળ રહેનાર નરેશભાઈને ઘણા બધા એવોર્ડ અને સન્માન પણ મળ્યા છે. તેઓ સુરત શહેર પોલીસ કમિશનર સલાહકાર સમિતિના સભ્ય હોવા ઉપરાંત અમદાવાદ સ્કૂલના વાલી મંડળના પ્રમુખ લોક વિકાસ સંસ્થાના ટ્રસ્ટી કે જેના 10,000 સભ્યો છે તેવી રુગ્નાપુર સરકારી મંડળીના ડિરેક્ટર પણ છે. ફરી એકવાર તાળીઓના નર્તદારથી આપણે નિવેદન નરેશભાઈને કરાવી. હવે શ્રી યામિનીબેન સુખડિયાને હું સ્ટેજ પર પધારવા વિનંતી કરીશ. શ્રી યામિનીબેન સુખડિયા ડિજિટલ વેબ મીડિયા ક્ષેત્રમાં ખૂબ જ જાણીતું નામ છે. આપણે આજે ગુજરાત સ્પીકિંગ એવોર્ડમાં અત્યારે જે પ્રોગ્રામ માણી રહ્યા છે તેનું ડિજિટલ લાઈવ ટેલિકાસ્ટ જાણીતા સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પણ હાલમાં અને આવતીકાલે યુટ્યુબ પર પછી તેમજ એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલ પર પણ આપ નિહાળી આ ટેલિકાસ્ટ આયોજિત કરનાર આપણા યામિનીબેન જેમના પ્રોગ્રામ ટેલિકાસ્ટના વિવર્સની સંખ્યા લગભગ 22 લાખ જેટલી. યામિનીબેન એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલના ડિરેક્ટર છે. સાથે સાથે ઓલ ઇન્ડિયા વૈષ્ણવ ફાઉન્ડેશન એનજીઓના પણ ડિરેક્ટર. આ પ્રભાવશાળી ચેનલને 15 વર્ષ સુધી સુરતની જાણીતી સુરત ચેનલમાં આપણે જોઈ ચૂક્યા છે. ઉપરાંત ફ્રેન્ડ ઓફ પોલીસના સિનિયર મેમ્બર એવા યામિનીબેન છેલ્લા 17 વર્ષથી સામાજિક ક્ષેત્રે પણ ઉમદા કામગીરી કરી રહ્યા છે. ગુજરાતની ખૂબ જ જાણીતી સંસ્થા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના તેઓ આજીવન સભ્ય છે. અત્યાર સુધીમાં અનેક સંસ્થા અને મીડિયા દ્વારા તેઓ વિવિધ એવોર્ડ અને સન્માન મેળવી ચૂક્યા છે. આ પ્રસંગે અહીં ફરી એકવાર તાળીઓના ગટનાથી યામિની બેનનું આપણે સ્વાગત કરીએ. અત્રે ઉપસ્થિત ગુજરાતના ખૂબ જ જાણીતા પત્રકાર શ્રી દીપકભાઈ જગદાપ સાહેબને પણ હું સ્ટેજ
ઓલ ઇન્ડિયા રેડિયો અને આકાશવાણીમાં સતત પ્રવચનો આપતા શ્રી દીપકભાઈ ગુજરાતના વિજ્ઞાન વિષયના ખૂબ જ જાણીતા લેખક છે. વિવિધ વિષયો પર તેમના 20 જેટલા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2200 જેટલા આર્ટિકલ વિવિધ ન્યૂઝ પેપર અને મેગેઝીનમાં પ્રકાશિત થયા છે, જેમાં જસ મેગેઝીન પણ છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત સંસ્કાર એવોર્ડ મેળવનાર દીપકભાઈ રાજ્ય કક્ષાના પણ એવોર્ડ અને સન્માન મળ્યા છે, જેની સંખ્યા 200 થી પણ વધુ છે. સૌથી અગત્યની વાત, શ્રી દીપકભાઈ એક ખૂબ જ જાણીતા રમતવીર પણ છે અને રાજ્ય કક્ષાની રમતોમાં પણ તેઓ મોખરે રહ્યા છે. અહીં ફરી એકવાર તાળીઓના ગડગડાટથી આપણે શ્રી દીપકભાઈને વધાવીએ. હવે કાર્યક્રમને આગળ વધારતા ગુજરાત મેગેઝીન પરિવારના આધ્યાત્મિક ગુરુદેવ શ્રી ચૈતન્ય હરિકૃષ્ણજી મહારાજના આશીર્વચન આપણે મેળવીએ છીએ. ફરી એકવાર તાળીના ગડગડાટથી અન્ય સંતને ઈશ્વર આશીર્વચન માટે વધારવા વિનંતી. શ્રી હરિ બોલ, શ્રી હરિ બોલ.
તો મેં વિચાર્યું કે એક સારો સબ્જેક્ટ બનાવો અને પબ્લિકને મેસેજ પણ એવી વાર્તા લખું તો સરસ મજાની સુંદર સ્ટોરી લખી છે પ્લસ મેસેજ મળશે તરીકે તરીકે લોકો મૂવીનું નામ છે રેપી અગેન એન્ડ અગેન આજની સ્ત્રી ટાઇટલ કેમ આવ્યું તો આજની સ્ત્રી પોતાનું વર્ક કરી રહી છે બિંદા ઇન્ડિપેન્ડન્સ સ્વતંત્ર છે સ્ત્રી એ કંઈ પણ કામ કરી શકે છે પણ કઈ એવી ઘટના બનવાના કારણે સમાજ લોકો એને જીવન જીવી એના પર મેળા ટોળા મારે એનું જીવન ખરાબ કરી દે છે તો મારી જિંદગીમાં સ્ત્રી સમય ફાઇટ આપે છે જ્યારે મને કુદરતે મને સારી કરી દીધી કુદરતે મને સારો માર્ગ બતાવ્યો છે તો તમે સમજવા માટે કેમ જીવન જીવી રહ્યા તો એના પર આખી બુલેટ ઓફ ગાઈડ છે એ મૂવી અત્યારે રિલીઝ થઈ રહી છે ઓન યુટ્યુબ અબુ જલ્દી અને શોર્ટ મેસેજ મૂવી મારી મૂવી બાપુ કરી છે આવતા મહિના સુધીમાં દેશ દેશ ઓલ ગુજરાત મહારાષ્ટ્ર અને આઉટ ઓફ કન્ટ્રીમાં 24 કન્ટ્રીમાં રિલીઝ થશે ઈચ્છા છે જેમાં મેં રાઇટર ડાયરેક્ટર છું સર નામનો શબ્દ મારે અમિતભાઈ દેસાઈ સાહેબ પણ એક શબ્દ કહેવો છે સરસ મજાનો મારી ઓરિજિનલ સ્ટોરી એટલે જાતિથી તો આપણા મેક્સિકો ગમેલ છાપશે સર ચોક્કસ છાપો 1989 માં સુરત આવ્યો હતો 88 માં ત્યારે આવ્યો ત્યારે એક હાઉસ સર્વન્ટ હતો એક બંગલા હતો ત્યાં હું ચંડી ફેરી કે ફાટલી ચંડી ફેરી કામ કરતો હતો ત્યાં મારો પહેલો પરિચય થયો હતો અમિત સર સાથે એ બંગલામાં આવતો હતો ત્યારે મને કામ કરતા હતા સર જ્યારે આવતા ત્યારે હું જોતો નથી સર કે હતા મને એમને શીખવાડ્યું કોઈ ડાયલોગ કહીશ નહીં તો ઘણા બધા સસ્પેન્સ ફીલ
જોઈએ છે, બસ તમારી બેલેન્સ શીટ જોઈએ છે અમને, તમારા જેટલા પણ વડીલો બેઠા છે બધાના આશીર્વાદ જોઈએ છે કે અમારી સુપર ઉપર નીકળે આપણા ગુજરાત અને આપણા ગુજરાત યોગી ઉપાધ્યાય ઉજાસ ફેલાવે એવા વસ્ત્રસ બધા ઉજાસ જોવા સુધા અત્યારે બધા બતાવેલા છે મહાનુભાવો એમને મારો નમસ્કાર. તમને પણ કરણભાઈ બહુ જ કહી દીધું છે બરાબર, પણ અહીંયા કાળી તમે અને હું બધા કલાકાર જ છીએ. જીવનની અંદર કોઈ પણ જગ્યાએ જયારે તમારે કઈ કરવાનું આવે છે અને જે તમે કરી બતાવો દિલથી એને કલા જ કહેવાય છે. હું મારા અત્યારે જે નામ ચાલી રહ્યું છે એનો એક નાટકનો જે ડાયલોગ છે એ બોલીને તમને બતાવી દઉં. માણસ જેવા માણસ છે ઢોર વાગ્યા તમે કાય સાંભળે ભાઈ માણા હા મેં કામ ગુંડા બોલી ઘર નહીં કરાવતે. છતાં એક ડાયલોગ સાંભળી લઈ જનરલ ગુજરાતી ફિલ્મો એ પણ હિન્દી ફિલ્મો ની સામે માર પડી છે અને સરસ સરસ ફિલ્મો આવી રહી છે. ये जुगनो कभी रोशनी के महताज नहीं होते, बिना मेहनत के तत्वकार हसी नहीं होते. अही उपस्थित सर्व उदास व्यक्ति एवॉर्ड स्वीकारना अने एनायत करना सर्व ने एक विशेष माहिती आपवानी के आज अही विशिष्ट एवॉर्ड उदास व्यक्ति एवॉर्ड के सम्मान करवामां आवशे अने आ एवॉर्ड એવોર્ડ એનાયત કરનારા અમારા સ્ટેજ પર બિરાજમાન ચેરપર્સનના હસ્તે એવોર્ડ આપવામાં આવશે. સૌપ્રથમ એવોર્ડ એનાયત કરનારા માનનીય ચેરપર્સનશ્રીને સ્ટેજમાં સેન્ટરમાં પધારવા માટે હું આમંત્રણ આપીશ. ત્યારબાદ જેમને ઉદાસ વ્યક્તિને એવોર્ડ એનાયત થવાનો છે તે માનનીય મહાનુભાવને હું એવોર્ડ સ્વીકારવા માટે સ્ટેજ પર સેન્ટરમાં પધારવા માટે આમંત્રણ આપીશ. ત્યારબાદ અમે ગુજરાત મેગેઝિન એવોર્ડ સ્વીકાર કરનાર માનનીય મહાનુભાવની માહિતી આપીશું આપને અને ત્યારબાદ સ્ટેજ પર બિરાજમાન માનનીય મહાનુભાવ આ સ્ટેજના સેન્ટરમાં ગુજરાત મેગેઝિન એવોર્ડ એનાયત અને સ્વીકાર કરવાની વિધિ કરશે. અમારા તસવીરકાર આ પ્રસંગની ખૂબસૂરત તસવીરો તેમના કેમેરામાં કંડાશે. અત્યારે પણ આપ સૌ આ પ્રોગ્રામ જે માણી રહ્યા છો તેનું લાઈવ ટેલિકાસ્ટ ફેસબુક ઉપર થઈ રહ્યું છે. એવોર્ડ એનાયત કર્યા બાદ ઉદાસ મેગેઝિન એવોર્ડ એનાયત કરનાર માનનીય ચેરપર્સન શ્રી તેમનું સ્થાન ગ્રહણ કરશે અને એવોર્ડ સ્વીકાર્યા બાદ એવોર્ડ સ્વીકારનાર મહાનુભાવને તેમનો પ્રતિભાવ બે શબ્દમાં આપવા માટે હું વિનંતી કરીશ. ઉદાસ મેગેઝિન એવોર્ડ પ્રોગ્રામની પૂર્ણાહુતિ પછી એવોર્ડી અને એનાયત તેમજ ઉદાસ મેગેઝિનના સમગ્ર પરિવારનું ફોટો સેશન સ્ટેજ પર થશે અને ત્યારબાદ ઉદાસ મેગેઝિન પ્રોગ્રામ એવોર્ડના પ્રસંગે યોજાયેલ ભોજન સમારોહ માટે આપણે સૌ પ્રસ્થાન કરીશું. તો શરૂ કરીએ છીએ આજનો ઉદાસ મેગેઝિન આયોજિત એવોર્ડ સમારોહ. જોરદાર તાળીઓથી
Jehovah Vishwambari, Jehovah Vishwambari, Jehovah
જય માં વિષ્ણુભાઈ, વલસાડ જિલ્લા રાબડા ગામ માં વિષ્ણુભાઈ તીર્થયાત્રા ધામ હતી. આજ આનંદ, આજ ઉત્સવ, આજ નૈનો માલે કન્સન વર્ષે બે થેન્ક યુ ઉજાસ ના પ્રસ્થાપક ડિરેક્ટર એડિટર અમિતભાઈ અને બેનશ્રી કમાલ નામ છે. કર્મયોગ, કર્મભક્તિ અને કર્તવ્ય કર્મ આ ત્રિવેણી સંગમ માટે દિલ દઈને 9 મહિના મહેનત કરીને દિવ્ય વિચારને એટલો વ્યાપક કર્યો છે. એ વ્યાપક કર્યા પછી એનું સન્માન કરવું એ ખરેખર બહુ મોટી વાત, બહુ મોટી કદરદાન. મહાભારતની કાયમ કહે છે, હીરાની કિંમત ઝવેરી કરે, બટેટાવાળો ન કરે. વિચારો તો દિવ્ય અને તેજસ્વી મા વિષ્ણુભરી નામ અને મહાપાત્રજી નામ છે, તેને ઉજાગર કર્યા છે તમે, અને ફરી વાર તમે એનું નિષ્કાગર કરો છો. ખરેખર ધન્યવાદ છે તમને. ઉ એટલે ઉજાર, ઉ એટલે ઉચ્ચ, ઉ એટલે ઉર્ધ્વ ગમન, ચ એટલે જાગૃતિ અને છ એટલે સંસ્કૃતિ. આ ત્રિવેણી સંગમ દ્વારા તમે જે જન જાગૃતિ કરો છો એ અસામાન્ય કામ છે, અદભુત કામ છે. પણ અલૌકિક કામ કરવા માટે, ધરતી પર વૈજ્ઞાનિક કામ ક્રાંતિ કરવા માટે કૃષ્ણ કાળમાં ગોવાળિયાઓને જેવી બનાવ્યા હતા, માએ રામ કાળની અંદર રીત અને વાનરોને જેવી બનાવ્યા હતા, અને આ વખતે આદિ વ્યાધિ અને ઉપાધિ ની અંદર સંસાર ત્યારે આલોક વિલોક થયેલો છે, દિશા મળતી નથી, ભટકે છે, સતત માણસ ચિંતાની અંદર છે. કોઈ પણ ને જુઓ તો એ જે સ્થિતિમાં છે ત્યાં એ સંતોષ નથી. એ સંતૃપ્તિ અને સંતોષ સંસારને ઉદ્ધાર કરવા માટે માં વિષ્ણુભરી રાબડામાં આવ્યા છે, અને માં વિષ્ણુભરી ને ઉતારનાર માં પાત્ર આપણી સમક્ષ છે. ખરેખર આવો કર્તવ્ય કર્મ કરી અને આટલો મોટો ભગીરથ પ્રયાસ કરી અને ભક્તિની ગંગા આજે આવા યુગની અંદર ફેલાવનારા અમારા મહાપાત્રને જેટલું કહો તેટલું શું કહું, કીર્તિ કુવાળી લઈ ગઈ, એક મિનિટ વધારે કીર્તિ કુવાળી લઈ ગઈ. એને વિજયની વરમાળા કોઈની પહેરાવતી છે, પણ કીર્તિની શરત છે કે જે મારી પાછળ દોડે એને હું વરમાળા નહીં પહેરાવું. જે લોકો મારી કોઈ કદર નથી કરતું, મારી ચિંતા નથી કરતું, ઉદાસીન પડે, કેવલ કામ કરે છે, માનવની માનવ જાતની ચિંતા કરે છે, એને મારે વરણવું છે. એ કીર્તિની પાછળ દોડે છે, એને કીર્તિ મળતી નથી. અને મહાપાત્રજી જેવા મહાપુરુષોને કીર્તિ જ્યારે એવોડ રૂપે બીજી રીતે ત્રીજી રીતે વર્ષે છે વરસાદની જેમ, પણ એ લોકો સ્વીકારતા નથી. કારણ વિશ્વગુરુ બનવાની દિશામાં જઈ રહેલું છે. જય માં વિષ્ણુ.
ઉપસ્થિત શ્રી સૈયદ સાહેબ, આમ તો છેલ્લા 42 વર્ષથી સુરતના ખૂબ જ જાણીતા શિક્ષણશાસ્ત્રી છે. દુનિયાના મશહૂર અભિનેતા શ્રી દિલીપ કુમાર સાહેબના પણ તેઓ ખૂબ જ સારા મિત્ર છે. સુરતના જાણીતા વકીલ હોવા ઉપરાંત વિવિધ સામાજિક ક્ષેત્રે પણ તેમણે ખૂબ જ ઉમદા કામ કર્યું છે. સુરતની જાણીતી હાઈસ્કૂલ સિંઘાના તેઓ ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. ભારત સરકારના એચઆરડી વિભાગમાં કોઓર્ડિનેટર રહી ચૂકેલા શ્રી સૈયદ સાહેબ સમગ્ર ભારતના વિવિધ શહેરોમાં યોજાયેલ વિવિધ શૈક્ષણિક સેમિનારોમાં તેમનું પ્રવચન આપી ચૂક્યા છે. સુરત જિલ્લા મુસ્લિમ શિક્ષણ સોસાયટી, સુરત અંજુમન સોસાયટી વગેરે સંસ્થાઓમાં પણ ઉચ્ચ પદ પર રહીને સેવા સૈયદ સાહેબે પ્રતિષ્ઠિત એવોર્ડ અને સન્માન મેળવ્યા છે. શ્રી સૈયદ સાહેબનો ગુજરાત મેગેઝિનના આ એવોર્ડ પ્રસંગે ફરી એક વખત તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું અને ઉદાસ પરિવાર આ પ્રસંગે ખૂબ જ ગર્વની લાગણી અનુભવી. આભાર છે તમને સૈયદ સર, આપને બે સાથે કહેવા વિનંતી. Service and it should be embraced and welcomed from all quarters
and deserves to be supported in whatever way we can. In the end, we wish the publication team, particularly office bearers of this publication, a grand success in future. For the sake of brevity, I would like to end, because a lot of things have been told. In few weeks, it's very difficult to appraise the working and activities of a person. I, at the same time, thank all VIPs present over here to have spent a valuable minutes, valuable time of Saturday amidst us, and I sincerely thank the Gas magazine and all valuable personalities of Surat, and also who are going to be awarded after me. I give my sincere compliments to all of them. With this, I come to my attention. Thank you very much. શહેરની અંદર એવોર્ડ નું વિતરણ થતું હોય, એવોર્ડ આપવામાં આવતા હોય ત્યારે એવોર્ડ આપતા કોણ છે
અને આવું સ્વીકારનાર પણ છે. જો મને લાયક હોય તો સ્વીકારે. આપને ખૂબ આનંદ થાય છે કે આ એવોર્ડ કોને આપેલો? હું તો કાયમ માટે મારા પ્રથમ ડિરેક્ટરનો આભારી છું. કારણ કે એમને જે કાર્ય લીધા છે એકદમ અદ્ભુત વ્યક્તિ તરીકે, અને એવા અદ્ભુત વ્યક્તિત્વ અને પત્રકાર હોય તો તે અમિત ભાઈ છે. સેન્ડ ઇટ ટુ યુ અમિત ભાઈ. જય જુંદર. આપને ખૂબ ખૂબ અભિનંદન અને સ્વામીજીના આશીર્વાદ મળતો હોય. અને મારા કાર્ય પણ કરતું જ કહીશ કે ભગવાન અમને એટલા લાયક તો બનાવશે કે ફરી ફરી આ જન્મ મળે તો આપ સૌ ફ્રેન્ડ્સ ને ગાય મળે મળતો રહે. અને છેલ્લે એક વસ્તુ કહીશ કે એ અંધેરા ઘણા છામાં કે આ ઇન્સાન બધા કામ ઓર આપે ખબર ઉષ્ણ આત્મા વિસર સુખ કા સુરક્ષિત માં ના હોય. હે તેરી રોશની કે જો નામ તો માનસ કો કરતે તુમ. અને કનુભાઈ હજારો સાલ લાગી શક્તિ બેનો રીતે રૂપી હે બહુ મુશ્કેલ છે હોતા હે જમીન મે બીજા પડતા. અમાર અમિતભાઈ ને ખૂબ શક્તિ આપો ભગવાન. અને આપને સૌને વિનંતી કરું છું અમિતભાઈ અને જીતુંગર હંમેશા મે આપની સાથે છે. અને નવા નવા સ્વભાવ અમે સફળતા ને કરે એના કરતા આપને જે ફ્રેન્ડ્સ ને મળ્યો છે તે અભિનંદન આપને છે. અને પરમ પ્રભુ પરમાત્મા આપને ખૂબ જ દીર્ઘાયુ બનાવે. અને આવા મહાત્માઓ પરમાત્માઓ સાથે આવા માનવો આજે વધારે હું માનવી માનવ થાવ છું. મનુભાઈ તમે કલ્પી શકો છો કે આજે 86 વર્ષના આ અડીખમ યુવાન આપણી સમક્ષ ઉદાહરણ તરીકે આવ્યો છે. મનુભાઈની ઉંમર 86 વર્ષ છે એ આપણે માની શકતા નથી. અને મનુભાઈની કારકિર્દી સાંભળીને પણ તમે સૌ આશ્ચર્યચકિત થઈ જશો. જેમ કે ખૂબ જ નાની ઉંમરમાં વિધવા માતા અને ભાઈ બહેનોની જવાબદારી લઈને આગળ વધેલા મનુભાઈ 1954 થી 1960 ની સાથે એક હાઈસ્કૂલમાં ક્લાર્કની નોકરી કરી અને 1964 નવી ફ્લોરિંગ કંપનીમાં ઉચ્ચ કક્ષાએ સેવા આપી. મનુભાઈ કોઈ પણ દિવસ રિટાયર્ડ થયા જ નહીં. સાઈન્સ વર્ષની ઉંમરે તો સૌ ગુજરાત ચેપ્ટર ફર્સ્ટ એકાઉન્ટન્ટની સંસ્થાની ચેરમેન બન્યા અને ટૂંક સમયમાં તેમણે ઘણી મોટી સિદ્ધિઓ અને સ્થાનિક તેમજ રાષ્ટ્રીય એવોર્ડ મેળવ્યા છે. આજે ગુજરાત મેગેઝિન એવોર્ડની શોભામાં એ આ એવોર્ડ પણ મેળવીને તેઓ શોભાની અભિવૃદ્ધિ કરશે. હજારો વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા અડીખમ યુવાન મનુભાઈ ખંડુભાઈ દેસાઈ અને ઉપસ્થિત છે. અને આજે તેઓ એવોર્ડ મેળવી રહ્યા છે તે ગુજરાત મેગેઝિન પરિવારને અને આપણા સૌ પણ સતર્ક દે છે. ગુજરાત મેગેઝિન એવોર્ડનો જાસના
નાગરિકરા અમિતભાઈ અને સમગ્ર ઉદાસ પરિવાર આપે મને આજે છેલ્લા 47 વર્ષમાં ત્રીજી વખત આ ઉદાસ કાર્યક્રમથી સન્માન કર્યો છે એ ભાવનાઓનો હું મનપૂર્વક સ્વીકાર કરું છું અને એ ભાવનાઓનો હું હૃદયપૂર્વક આદર પણ કરું છું. મિત્રો, સત્તાવીસ વર્ષ ના વાણ અવાઈ ગયા, ઉદાસ થઈ ગઈ છે. જે સંસ્થાઓથી જોડાયેલો છું એ સંસ્થા કોષ્ટકાળ કરશે, જેનાથી હું આજે મારા 60 વર્ષ પછી સેકન્ડ ડિગ્રી રજત જયંતી મહોત્સવ 6 મહિના તરાજને ઉજવા છે અને આવતીકાલે હું જે આંતરવ્યૂહમાં લખું શરૂઆતથી સંકળાયેલો છું એની સુવર્ણ જયંતિ મહોત્સવ માટે અને આવતીકાલે મારે એક નેશનલ એવોર્ડ મને મળે છે મહારાષ્ટ્રના પુણે ખાતે. એટલે આ 2 દિવસમાં દેવણી સંગમ એવોર્ડનો મેં બેટી બચાવો બેટી પઢાઓ ની વાત કરી તો તે પ્રસંગે મને એક વસ્તુ યાદ આવે છે, ફક્કે પડી છે પરંતુ દ્રૌપદી અને સીતાજીને તે વખતે પણ અન્યાય થાય ત્યારે પત્ની કે મહિલા અંબા બાપાને હંમેશા પ્રાર્થના કરે છે, વિનંતી કરે છે કે અમર તું રામજી માં માં મારો ઉડી ને જાણલો, જોજો ના વિરાય માં મારો ઉડી ને જાણલો. પરંતુ રામાયણમાં સીતાજીને સાથે જે અન્યાય થયો છે ત્યારે એક ભક્ત ભગવાન શ્રી રામને પણ મીઠો ઠપકો આપે છે કે એ ઠપકો શું આપે છે કે દયાના સાગર તમે કૃપાએ દીધા તમે ભગવાન પ્રત્યે અઘોર શ્રદ્ધા છે, પણ કે છે દયાના સાગર તમે કૃપાએ દીધા તમે કોને ગટગટના જ્ઞાતા થઈ ભૂલાવો, પણ રામ તમે ઓ મારા રામ તમે સીતાજીની તોલે નહીં આવો. કારણ શું કહે છે કે કાજારે કાંદા તમે કાના ભગવાન તમે કાજારે કાના તમે કાના ભગવાન તમે લોકોની રાજે કાને વિસારી સીતા રામ તમે સીતાજીની તોલે નહીં આવો. મિત્રો,
મારે કેવાનું ગ્રુપ છે આવતીકાલે પણ મારે પુણેમાં 11 વાગે નેશનલ એવોર્ડ લાઇટર અચીવર બેક એવોર્ડ મળે છે અને અમારી આકૃતિમાં હું 50 વર્ષ થયા સંકળાયો છું તો આવતીકાલે એના સુવર્ણ જયંતિ મહોત્સવ વખતે મારું સન્માન થવાનું છે એ મારું બહુ વાક્ય છે અને જે મને કહેવામાં આવ્યું છે કે હું 86 વર્ષનો વૃદ્ધ નથી પણ 60 વર્ષ પછી સેકન્ડરી સ્કોર 26 વર્ષનો આવે નવયુવાન આપની પાસે ઉભા અને છેવટે જગતનો શ્રેષ્ઠ સાહિત્ય સંસ્કૃત સાહિત્ય સંસ્કૃત સાહિત્યનો શ્રેષ્ઠ કવિ મહાકવિ કાલિદાસ મહાકવિ કાલિદાસનો શ્રેષ્ઠ સર્જક અભિજ્ઞાન સાપુત્રક અને અભિજ્ઞાન સાપુત્રકનો શ્રેષ્ઠ અભિવચન સાંતાનુકૂળ પવનસ્થ સાંતાનુકૂળ પવનસ્થ સ્વાસ્તે પ્રથાનો સાંતો થેન્ક યુ
જીવ પસંદ કરી દે સૌ પ્રથમ તો બીજા તો મને આજે જવાબ માટે બોલાવી માટે સ્વીકાર કરું છું ગુજરાત છેલ્લા 25 વર્ષથી 490 પણ હોય જે પ્રકાશિત કર્યા છે એ દાદ પછી માંગી રહેલી વાત સમાજના દરેક પાસાઓને એમણે મળી લીધા છે આ 490 લોકો એમાં દેશના નેતાથી માંડી સામાજિક નેતા ધાર્મિક નેતાથી માંડી વિવિધ વ્યક્તિઓને એમણે સમાવી એમાં નવ ભારત નિર્માણના મહા કર્મીય બાબુ નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ આનંદીબેન અનેક સમાજ માં કુસુમભાઈ રામ જેવા અનેક વ્યક્તિઓને વાતોને એમણે સ્પેશિયલ રૂપમાં સ્થાન આપ્યું છે આજે એની તનુભાઈ કેલા ઉપસ્થિત છે મારા મિત્ર છે એમને પણ ગયા વિશેષમાં ખાસ સ્થાન આપી આખા દક્ષિણ ગુજરાતમાં એમને ચમકાવી ગયા પરંતુ ખાલી દક્ષિણ ગુજરાત જ નહીં હવે તો સુરત ગુજરાતની ગત બટાવી ભારત અને વિદેશમાં પણ ગુજરાત પહોંચ્યું છે અમિતભાઈ હું છેલ્લા 25 વર્ષથી દોડતો જોઉં છું 1994માં મેં દોડતા જોયા હતા કેટલી ઝડપે આગળ પણ દોડી રહ્યા છે હજુ પણ એ સરસ ગુજરાતનું કામ કરે અને જેતનભાઈ અને એમને ગુજરાતમાં નામ ના મળે એ શુભેચ્છા તરફ બે બહુ જ થઈ ગઈ હવે જેમના હસ્તે એવોર્ડ એનાયત થવાનો છે એવા માનનીય શ્રી નરેશભાઈ વરિયાને હું ફરી એક વખત સ્ટેજ પર તેમના બતાવવા છું અને જેમને એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે એવા માનનીય શ્રી ઘનશ્યામભાઈ વિસ્તાને હું સ્ટેજ પર આવવા માટે આમંત્રિત કરું છું મારી
My promise to champion advocate and honor.
199 करोड़ वर्षीय रिपोर्ट कंपनी हमारी कंपनी की टूटमा हमने जांच कर दी है। हमारी कंपनी की स्थापना 1986 में करवा गई थी। एक ग्रुप की स्वराज बॉसी फैक्ट्री द्वारा करवा गई है। जिसमें मुख्य तौर एडवोकेट अतिक्र वसी ईश्वर सिंह वसी चैतन्य वसी पुष्पा वसी विजय सुमन है। अमारी कंपनी द्वारा प्रोजेक्ट कंसल्टिंग लीगल कंसल्टिंग मुख्य कार्य कर थैंक यू वेरी मच अभी देशी थैंक यू अभिव्यक्त करूँ जय हिंद जय जय करूँ।
સુરત નો ઉજાસ, શબ્દો નો ઉજાસ, સાહિત્ય નો ઉજાસ, સંબંધો નો ઉજાસ અને આજે સન્માન નો ઉજાસ. મને યાદ છે 2009 માં આ સ્ટેજ પર મને જયતુબેને ઉજાસ મેગેઝિન એવોર્ડ આપ્યો અને બરાબર 9 વર્ષ પછી આજે આ સ્ટેજ પર મારા હસ્તે ઉજાસ મેગેઝિન એવોર્ડ આપવાનો જે મને મોકો મળ્યો છે એ માટે હું સૌ પ્રથમ તો જયતુબેનનો અને અમિતભાઈ પાપર એવોર્ડ તો ઘણા બધા મળે છે, સન્માન તો ઘણા બધાનું થાય છે, પણ જયારે યોગ્ય વ્યક્તિનું સન્માન થાય ત્યારે એ સાચું સન્માન. અને જયતુબેન અને અમિતભાઈ ને બે બાબતમાં મારે અભિનંદન આપવાના છે. એક તો એ કે મેગેઝિનો તો ઘણા બધા નીકળે છે પણ એકમાત્ર ગુજરાતનું ઉજાસ મેગેઝિન એવું છે જે સ્પેશિયલ વિશેષ આપણે અને તે પણ ઇન્ફોર્મેટિવ આર્ટિકલ્સ, માહિતી સર્વક રચનાઓનો સંગ્રહ કે જેને તમને ક્યારે બસ્તીમાં ફેંકી દેવાનું મન ન થાય એવા સંગ્રહ્ય વિશેષ આપણો એ સંગ્રહ બહાર પાડે છે. એ માટે આપણે એમને અભિનંદન આપીએ અને સમાજમાંથી સારી કામગીરી કરે છે એવા લોકોને બિરદાવવાનું કામ કરે છે. 400 થી વધુ લોકોને ગુજરાતમાંથી સુરતીને સાચું સન્માન કરવાનું કામ આ જયતુબેન અને અમિતભાઈ કરે છે ત્યારે હું એમને હૃદયપૂર્વક દિલથી અભિનંદન આપું છું. એવોર્ડ કોને મળે, એવોર્ડ ક્યારે મળે, એવોર્ડ સૌ કોઈને મળી શકે, તમને પણ મળી શકે, પણ એવોર્ડ તેને મળે છે કે જે નિસ્વાર્થ ભાવે બીજાઓ કરતા કંઈક વિશેષ સમાજ માટે દેશ માટે કંઈક ઉપયોગી સારી કામગીરી કરે તો સમાજ સંસ્થા એની કદર કરે અને ત્યારે તમને એવોર્ડ મળે. આજે જેમને એવોર્ડ મળ્યા છે તમામ વિજેતાઓને હું અભિનંદન પાઠવું છું અને એમને એક પણ વિનંતી કરું છું કે આ એવોર્ડની ગરિમા જાણો અને આ એવોર્ડ જ્યારે તમને મળ્યો છે ત્યારે તમારી જવાબદારી વિશેષ થઈ જાય છે. કારણ કે તમને જે કાર્ય માટે સન્માન મળ્યું છે એ કાર્ય માટે હવે તમે વિશેષ જવાબદારી પૂર્વક આ દિશામાં વધુ સારી કામગીરી કરવા માટે તમને એક વધુ જવાબદારી આ એવોર્ડે સોંપી છે એમ સમજીને આ દિશામાં તમારે વધુ સારી કામગીરી કરવાની અને આવા એવોર્ડ મળે છે ત્યારે આપણને સૌને આનંદ થાય અને લોકોને પ્રેરણા મળે છે. સમાજમાંથી લોકોને પ્રેરણા મળે છે કે આપણે પણ આવી સારી કામગીરી કરી આ મંચ પર બેસેલા મિત્રોને પણ એવોર્ડ મળવો જોઈએ. તમને પણ એ થવું જોઈએ કે આ કાર્યક્રમમાંથી એક પ્રેરણા ઉઠાવો કે આજે નહીં તો આવતીકાલે મને પણ એક એવોર્ડ, હું પણ એક એવોર્ડનો હકદાર બનું. પણ એ એવોર્ડ મને ક્યારે મળે કે મારામાં રહેલી વિશિષ્ટ શક્તિ સમાજ માટે, દેશ માટે, બીજાઓ માટે હું કંઈ કરી શકું તો આપણને પણ એક દિવસ આવો એવોર્ડ મળે. અને જ્યારે સમાજના વધુને વધુ લોકોને આવા એવોર્ડ મળે છે ને ત્યારે સમાજ અને દેશ એનાથી ગૌરવાન્વિત થાય છે. મને યાદ છે અમે લોકો પત્રકારોને બે ધર્મ સમજીએ છીએ. સમાજમાં જે સારું કામ કરે છે એને બિરદાવી, એની પીઠ ઠાબડવી, એની પ્રશંસા કરવી અને સમાજમાં જે ખોટા કામ કરે છે, ભ્રષ્ટાચાર કરે છે એને જાહેરમાં ખુલ્લા પાડવાનું કામ અમે આ બંને કામ કર્યું. સંદેશ સૈનિક પર ફિરોજ સિંહ તરીકે કામ કરતો ત્યારે મારા તંત્રીએ મને કહ્યું કે તું હવે સમાચાર કેવી રીતે લખી શકીશ.
ફક્ત તારો બખારી ના સુધી વાળી નહીં શકે તારી જગ્યાએ કોઈ બીજો પત્રકાર સુધી ગયો કેમ તો મેં મારા સર્જને કહ્યું કે ના સાહેબ મારો પગ ફ્રેક્ચર થયો છે મારી કલમ ફ્રેક્ચર નથી કલમથી લખીશ અને પથારીમાં પહેલા લેખા પણ નથી અને મારા બીજા રાજપીપળાના સહયોગી પત્રકારોએ મને ઘણી બધી સારી સુવિધાઓ આપેલી અને મેં પત્રકાર પર ચાલુ રાખેલું અને છ મહિના પથારીમાં બેઠા બેઠા મેં વિજ્ઞાનનો આઠમો રંગ પુસ્તક લખ્યું અને ગુજરાતી સાહિત્યનું પ્રથમ વિજેતા પારિતોષિક પુસ્તક આપણે આ ગાંધીજી કપરી સંજોગોમાં પણ કરી શકીએ તો મન હોય તો મારે જવાય આવી સરસ મજાની કામગીરી આપણે કરીએ અને અમારા એવોર્ડમાંથી પ્રેરણા મેળવીએ આજે ફરી એકવાર તમામ વિજેતાઓને અભિનંદન આપું છું વિશેષ અભિનંદન હું અમીશભાઈને અને જયદીપબેનને આપું છું આવા વર્ષો વર્ષ એવોર્ડો અપાતા રહે અને આવા સારી કામગીરી કરનારા લોકોને પ્રેરણા મળતી રહે અને લોકોને આવા એવોર્ડ મળતા રહે થેન્ક યુ વેરી મચ સ્વામીજી જાસ મેગેઝિનના અંતથી શ્રીમતી રીતુબેન લાકડાવાળા કે જે મારા પત્રકાર પ્રકાર સહયોગીયા છે બે શ્રી યામિનીબેન સુખડિયા અને ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને મારા પરમ મિત્ર એવા શ્રી દીપકભાઈ જગતા છતાં અને આપણને જે ભરવાનું જે અનુભવ પાડ્યો છે એવા જાસ મેગેઝિનના મેનેજિંગ તંત્રી આજે મને એવોર્ડ આપવાની તક મળી ને એના માટે ખૂબ જ ગર્વ અનુભવ એનું કારણ એ છે કે જયારે દીકરી સાથે હોય અને પિયર આવે અને જયારે પિયર માં આવવાનો આનંદ થાય ને એ આનંદ મને આજે થઈ રહ્યો છે કારણ મારી પત્રકારત્વની કારકિર્દીની શરૂઆત ઉજાસ મેગેઝિનમાંથી થઈ હતી પત્રકારત્વ ઘડતર અને મારી માંગણી પહેલી આંખની હેતુભાઈને પકડી હતી અને જે ઘડતર થયું કે હકારાત્મક રચનાત્મક પત્રકારત્વ કઈ રીતે કરવું હું એ હેતુભાઈ પાસે શીખ્યો છું અને આજે જયારે ધક્કા દૈનિકમાં તંત્રી છું એમાં મારે 13 વર્ષની કારકિર્દી પૂરી થઈ પહેલા હું ખુશાક દૈનિક અખબારમાં હતો પછી લોક સમર્થનમાં હતો જે મેં તંત્રી પદ પર સંભાળ્યું ત્યારે મારા નજરમાં શ્રીમતી જેતુબેન અને સાથે અમિતભાઈ હોય છે અમિતભાઈ મને મેનેજમેન્ટ કેમ કરવું એ મને શીખવાડ્યું પાસેથી મળ્યું છે એટલે પત્રકારત્વની આજે જયારે આપણે વાત કરીએ ત્યારે પત્રકાર સૌથી જો કાળ અત્યારના સમયમાં કોઈ થતું હોય ને તો પત્રકાર થાય કારણ કે 4000 વર્ષ સોશિયલ મીડિયા આવી ગયું કોઈની પાસે શું માહિતી આવે છે કોઈને ખબર નથી હોતી પત્રકારોને બદનામ કરવાનું એક પ્રકારે ષડયંત્ર પણ ચાલી રહ્યું છે એવી સ્થિતિમાં જ્યારે ઉજાસ મેગેઝિન અને એ પણ મારું મેગેઝિન આ રીતે લોકોને સન્માનવાનો આજે 25 વર્ષથી અવિરત કાર્ય કરી રહ્યું છે મને ખૂબ જ આનંદ થાય છે આ પ્રસંગે મને ફક્ત 2 મિનિટ બોલવાની તક આપી છે એટલે થોડી વધારે લઉં છું કારણ કે ઉજાસ મેગેઝિનના સંદર્ભનો સૌથી વધુ સાક્ષી કદાચ જોવું હોય શરૂઆત થઈ ત્યારે ખૂબ જ નાની ઓફિસ હતી જેની અંદર અમિતભાઈ અને જેતુભાઈ કામ કરે સાથે હું એક બે ઓપરેટર હોય અને એવી રીતે મેગેઝિનનું સંપાદન કાર્ય થતું હતું અમિતભાઈ અને હું અડધી રાત્રે અમે જંગલમાં રખડતા હોઈએ બાઈક લઈને એટલે એટલી સખત મહેનત કરી છે અને છતાં સંઘર્ષના સમયમાં પણ પત્રકારત્વ જે યલો પત્રકારત્વ કહેવાય જે પીળો પત્રકારત્વ છે જે આજે તોરપાની વાત છે એ તોરપાઈ પત્રકારત્વ ચાલે છે એ સ્પર્શ્યા વગર એક હકારાત્મક રીતે આગળ વધવાની જે એમણે પ્રણાલી શરૂ કરી જે કરી એ બદલ મને પણ ખૂબ ગર્વ થાય છે આ તકે મારા હસ્તે જે એવોર્ડનો સન્માન કરવાની મેં તક આપી એ બદલ ધન્યવાદ આભાર લાસ્ટ બટ નોટ ધ હવે જેમના હસ્તે એવોર્ડ એમને થવા જઈ રહ્યો છે એવા માનનીય શ્રી અમિતભાઈ સુખડિયાને
સ્ટેજ પર સેન્ટરમાં વધારવા વિનંતી કરું છું. અને જેમને એવોર્ડ એનાયત થવા જઈ રહ્યો છે એવા માન્ય શ્રી મધુબેન સૈની સ્ટેજ પર સેન્ટરમાં આવવા વિનંતી કરું છું. શ્રી મધુબેન સૈની, તમને મેં તેમની ટીમને સ્ટેજ પર આવવા અને
વિરાજમાન સૌ મહેમાનોનું પણ હું સ્વાગત કરું છું અને જય ચૂંટે કે એમની હું ખૂબ આભાર છું કે તમે આજે ખૂબ સરસ આવી તક આપી. મેં હંમેશા એવોર્ડ લીધા છે, મેં કોઈને એવોર્ડ આપ્યા નથી, પણ આજે મને તક પણ છે એવોર્ડ આપવાની. હતી જે બે મહાન મહાનુભાવો હતા, એક તો ક્યાંક વર્ષ અને ઉપર મેં વડીલ હતા, એમને મને એવોર્ડ આપવાનો મોકો મળ્યો. આવતીકાલે આ યુટ્યુબ ઉપર અને અમારી જે વેબસાઇટ છે એની ઉપર આ કાર્યક્રમ આવશે. અને મારી ઓળખ તો આપણી સોલંકી મેડમે, હું સુંદર ચેનલની ઓનર કરી ચૂકી છું લાસ્ટ 6 યર્સ. અને મારી આ ચેનલ છે ડિજિટલ વેબ ચેનલ, ગુજરાતની ફર્સ્ટ ડિજિટલ વેબ ચેનલ છે. અને હમણાં જ 4 વર્ષે મેં ઓફિસિયલ લોન્ચિંગ કર્યું છે, પણ એના વ્યૂવર્સ 22 લાખ ઉપર છે. 22 લાખ ગુજરાત મેગેઝિન પરિવારના 22 વર્ષ જૂના મિત્ર માનનીય શ્રી માધવભાઈ દેસાઈને તેમની વિશિષ્ટ શૈલીમાં બે શબ્દ કહેવા માટે વિનંતી કરી. અને અમિતભાઈ તમારે અહીં ઊભા રહેવાનું, તમારે અહીં ઊભા રહેવાનું. સમાજ મેં પોતાનું યોગદાન આપનાર ઉપસ્થિત તમામ Thank you.
दीवार पर्दों की तरह हिलने लगी है, सच ये है ये दुनिया सिर्फ सिर्फ हंगामा खड़ा करना, सिर्फ हंगामा खड़ा करना उजास का मकसद नहीं है, उजास की कोशिश है, उजास की कोशिश है कि ये सूरत की सूरत बदल ली जाए। मेरे सीने में नहीं तो तेरे सीने में सही, मेरे सीने में नहीं तो तेरे सीने में सही, ओ कहीं यार मगर कुछ अच्छा बनने के लिए कुछ करने के लिए आज थोड़ी में जल्दी चाहिए। મિત્રોનો ખરા દિલથી ઉદાસ પરિવાર આભાર માને છે અને આપ સર્વ મિત્રોને હવે વજન સવારે માટે પ્રસ્થાન કરવા વિનંતી તેમજ ઉદાસ વ્યક્તિનો એવોર્ડ મેળવનારા એવોર્ડ લઈને અહીં સ્ટેજ પર ફોટો સેશન માટે પધારવા વિનંતી દોસ્તો પરિવાર